ओके આજના આપણા સેકન્ડ વિડિયોની અંદર જે આપણે બનાવી છે ધોરણ 9 વિષય સમજ જે માટે અને વાત કરી રહ્યા છે પાર્ટ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જે પ્રમાણે આપણે પહેલા વિડિયોની અંદર ચર્ચા કરી હતી કે યુરોપિયન દેશોની અંદર જે મરી મસાલાની જે માંગ હતી એના પરિણામ સ્વરૂપે લોકોને ભારતમાં આવવા માટેનો જે જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી અને એની જે શોધખોળ જે ચાલી રહી હતી એના પરિણામ સ્વરૂપે 1498 ની અંદર જે વાસ્કો દી ગામા દ્વારા જે ભારતનો નવો જળમાર્ગ શોધવામાં આવ્યો અને પછી ભારત પ્રતિ યુરોપિયન પ્રજા દેશમાં આવી જેમ આપણે ઓલરેડી ચર્ચા કરી હતી કે પહેલાં પોર્ટુગીઝ આવ્યા પછી ડચ આવ્યા પછી ડેનિશ આવ્યા ડેનમાર્કના લોકો પછી બ્રિટિશર્સ આવ્યા અને પછી હવે છેલ્લે ફ્રેન્ચ આ દરેકની અંદર ભારતની અંદર એક વેપારી કોઠી રાખવાનો એક ફરજ પડી કે જે પોતાનો વેપાર કરવા માગતા હતા ભારત દેશ પાસે અને અંતમાં એ લોકો જે ઘણા બધા વિગ્રહ પણ થયા અને પરિણામ સ્વરૂપે જે અંગ્રેજ લોકો છે એ લોકો પોતાનું ડોમિનન્સ વધારે વ્યવસ્થિત સાચવીને પોતે વધારે વ્યવસ્થિત વેપાર કરવામાં સક્ષમ થયા. આટલું આપણે કયા વિડીયોમાં જોયું હતું. આજના વિડીયોમાં આપણે જે વાત કરવાનું છે એ જે 2-3 ટોપિક છે એ પહેલું તો જે પ્રાચીન યુદ્ધ બીજું બક્સર યુદ્ધ અને બીજું કંપનીના શાસનનો જે વિકાસ થયો ભારત દેશમાં જે આપણને ઓલરેડી 8મા ધોરણમાં આપણે જે પ્રમાણ ભણી ગયા છે એ વસ્તુનું કોન્સેપ્ટ આપણે ક્લિયર છે તેમ છતાં થોડું ડીપમાં કે જો સપોઝ પ્લાસીનું યુદ્ધ રીતે કોઈપણ ક્વેશ્ચન પૂછાય કે શોર્ટ નોટના ફોર્મમાં પૂછાય કે પછી એના એક માર્ક્સના ક્વેશ્ચનમાં બી પૂછાય તો પણ આપણે વ્યવસ્થિત આન્સર આપી શકીએ છીએ. તો આજે આપણે ચર્ચા કરીશું કે પ્લાસીનું સૌથી પહેલાં આપણે પ્લાસીના યુદ્ધની ચર્ચા કરીશું અને આ યુદ્ધની અંદર જો આપણે વાત કરીએ તો જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા બંગાળની અંદર જે આપણી વેપારી કોઠી હતી કલકત્તાની અંદર એ કલકત્તાની કોઠીની ફરતે એ લોકોએ કિલ્લેબંધી કરી દીધી. હવે આ જે કિલ્લેબંધી કરી એમાં એ લોકોએ બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા એમની કોઈ પણ જાતની પરમિશન લીધી હતી નહીં. એ લોકો એવું હતું કે અમારા એનું કિલ્લેબંધીનું રક્ષણ થાય એ અર્થે એ લોકોએ વેપારી કોઠીના અંતે કિલ્લેબંધી કરી દીધી. જ્યારે સિરાજુદ્દૌલાને આ વાતની જાણ થાય છે સિરાજુદ્દૌલાને જ્યારે આ વાતની જાણ થાય તો એ વેપારી કોઠીની ફરતે જે કિલ્લેબંધી કરી છે એને તોડી નાખે છે. આ વસ્તુ જે કલકત્તામાં બની એના સમાચાર મદ્રાસમાં ફેલાય છે અને મદ્રાસમાં જ્યારે ખબર પડે છે તો ત્યાંથી રોબર્ટ ક્લાઇવની સાથે એક નાનકડું લક્ષર કલકત્તાની કંપનીને સહાય કરવા માટે પહોંચી જાય છે. હવે આ તરફ જોઈ રહ્યા છે કે સિરાજુદ્દૌલા જે નવાબ છે એની સામે લડવું કંપની માટે સક્ષમ છે નથી. અમને ખબર છે કે ભલે અમારી પાસે રોબર્ટ ક્લાઇવને ખબર છે કે ભલે મારી પાસે સૈન્ય મોટું છે પણ હું સિરાજુદ્દૌલાને હરાવી શકતો નથી. તેથી શું કરે છે રોબર્ટ ક્લાઇવ? રોબર્ટ ક્લાઇવ એક કાવતરૂપ ભરી નાખે છે. કેવું કાવતરૂપ ભરે છે? કેમ કે એને ખબર છે કે સિરાજુદ્દૌલા કેવો માણસ છે કે ઉતાળો સ્વભાવનો માણસ છે. એના કારણે એના જે સામ્રાજ્ય છે એમાં ઘણા બધા લોકો એનાથી વિરોધમાં છે અને આ વિરોધના કારણે એ એક એવું કાવતરું ગઈ નાખે છે કે જેની અંદર એનો જે સેનાપતિ છે રોબર્ટ ક્લાઇવ સિરાજુદ્દૌલાના શાસનનો જે સેનાપતિ છે જે મીર કાસિમ સોરી મીર જાફર એ મીર જાફરને શું કહે છે કે જો તું આ યુદ્ધની અંદર મને સપોર્ટ કરે આ યુદ્ધની અંદર જો મને સપોર્ટ કરે તો સિરાજુદ્દૌલા પછી હું તને આ બંગાળનો નવાબ બનાવી દઈશ. આ બાજુ મીર જાફર જે સેનાપતિ સિરાજુદ્દૌલાનો એ શું કરે છે આ વસ્તુને સ્વીકારી લે છે. રોબર્ટ ક્લાઇવની જે ઓફર જે છે એને શું કરે સ્વીકારી લે છે અને એના પરિણામ સ્વરૂપે શું કરે એ યોજના ઘડે છે. આ યોજનાની અંતે એ લોકો જે યુદ્ધ છે તે એ પ્લાસીની જગ્યા પર નક્કી કરી દે છે જાહેર કરી દે છે. હવે જ્યારે વસ્તુ આવે આ શું એકથી કન્ટેન્ટ મેટર થયા કે કેવી રીતે પ્લાસીન યુદ્ધ અસ્તિત્વમાં આવ્યું તો પ્લાસીનું યુદ્ધ જે થયું હતું એ 23 જૂન 1757 થયું હતું. ક્યારે થયું હતું? 23 જૂન 1757 થયું હતું. ઓકે તમને એવું સમજે કે ક્યારે પ્લાસીનું યુદ્ધ થયું હતું તો આન્સર શું હશે કે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 થયું હતું. ઓકે બીજો પ્રશ્ન પૂછે કે આ પ્લાસીનું યુદ્ધ કોના કોના વચ્ચે થયું હતું તો આન્સર મળશે કે આ પ્લાસીનું યુદ્ધ સિરાજુદ્દૌલા જે નવાબ ઓફ બંગાળ છે પણ નવાબ ઓફ બંગાળ અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયું હતું. આ બે આન્સર તમને વ્યવસ્થિત મળી જશે અને ખબર છે આખી મેટરને તમને કે સ્ટોરી શું છે
कि केवी रीते मी जापान ने रॉबर्ट क्लाइव टेम्पटेशन मतलब के लालच आपले बंगाला नवाब बनावानी लालच आपले अने ए लालच ने आ शिकार बने छे अने स्वीकारीने एक योजना घड़े छे अने जेना परिणाम स्वरूपे एक अर्धा दिवस नी अंदर आ युद्ध रे पूर्ण थई जाय अने आ युद्ध नी अंदर जे प्रमाणे योजना घड़ेली छे ए योजना प्रमाणे शुं थाय छे रॉबर्ट क्लाइव नो जीत थाय छे अने आ युद्ध मां सिराजुद दौला शुं थाय छे हारी जाय छे કેમ કે બીજી ઓફર મળેલી છે એટલા માટે આ યુદ્ધથી મતલબ કે પ્લાસીના યુદ્ધથી કંપનીને 24 પરગણાની જાગીર મળે છે મતલબ કે વધારે સત્તા મળે છે અને આ યુદ્ધથી જ બ્રિટિશ સત્તાનો પાયો નખાય છે આપણે બધા ખબર છે કે બ્રિટિશ સત્તા આપણે ભણી ગયા કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ વસ્તુ ભણે છે કે 1757 ની અંદર સૌથી પહેલું યુદ્ધ બ્રિટિશ સામ્રાજ્યનું સૌથી પહેલું યુદ્ધ જો હોય તો કયું છે પ્લાસીનું યુદ્ધ છે અને આ યુદ્ધથી જ એ લોકોનું શું કહ્યું ભારત દેશની અંદર વેપારીકરણની જગ્યાએ શું થયું સત્તા કરવાનો સામ્રાજ્ય મતલબ કે પાયો નખાયો એટલે કે લોકોએ આપણા દેશમાં જે સત્તા કરવાની શરૂઆત કરી એ ક્યાંથી કરી 1757 થી કરી અને આપણો દેશ આઝાદ ક્યારે થયો 1947 માં એટલા માટે આપણે કહી શકીએ કે ભારતમાં અંગ્રેજોએ ટોટલ કેટલા વર્ષ રાજ કર્યું 190 વર્ષ એક્ઝેક્ટલી 190 વર્ષ રાજ કર્યું આ જવાબ તમને મળી છે ઓકે આટલો કોન્સેપ્ટ પ્લાસીના યુદ્ધનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે એ જ આપણે આવ્યા છે પાર્ટ 1 નું ત્રીજું પેજ ભણી રહ્યા છે એટલે આપણે ટેક્સ્ટબુક ની અંદર પેજ નંબર 5 ની વાત કરી છે આ જ વાત કરીએ તો આગળ બીજું યુદ્ધ કે બક્સર યુદ્ધ ની વાત કરીએ તો જે પ્રમાણે સિરાજુદ્દોલા હારી ગયો અને જે પ્રમાણે પ્રોમિસ રોબર્ટ ક્લાઇવે મીર જાફરને આપી હતી કે પ્રમાણે શું કર્યું યુદ્ધના પત્યા પછી મીર જાફરને શું કર્યું બંગાળનો નવાબ બનાવી દીધો અને એની પાસેથી ઘણા બધા પુષ્કળ નાણાં અને ઘણા બધા અધિકારો મેળવી દીધા પણ સત્તાની લાલસામાં રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે મીર જાફરને હટાવીને એનો જે મીર કાસિમ હતો એને નવાબ બનાવી દીધો પણ અહીંયા આગળ પરિસ્થિતિ બદલે અહીં શું છે કે મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધારે મહત્વકાંક્ષી નીકળ્યો અને તેના કારણે એ કોશ કર્યું પાછો મીર કાસિમ જગ્યાએ પાછો મીર જાફરને બંગાળ લાવ્યો હવે આ વસ્તુ થતી રહી એટલે મીર કાસિમ જે હતો એ વધારે મહત્વકાંક્ષી હોવાને કારણે શું થયું કે હવે હું બ્રિટિશ સત્તા સામે યુદ્ધ કરીશ અને જે પ્રમાણે એ લોકોએ મારી હક છીનવી લીધા છે જે પ્રમાણે લોકોએ મારી સત્તા છીનવી લીધી છે હું એ પાછી મેળવીને રહીશ એટલા માટે શું કર્યું એણે અવધના જે નવાબ હતા મુગલ બાદશાહ શાહ આલમની મદદ લીધી એમને શરણે ગયો એમને રજૂઆત કરી કોણે મીર કાસિમે અને રજૂઆત કરી એની સાથે શું થાય પોતાની એક ટીમ તૈયાર કરી ટીમ કરે મતલબ કે યુદ્ધ માટે એક સેન્ટર તૈયાર કરે એમાં આવ્યું મીર કાસિમ મીર જાફર અને મુગલ બાદશાહ આલમની ત્રણ એક યુનિટી ભેગી કરે છે અને ત્રણનો કમ્બાઈન્ડ ફોર્સ એક પાણી સામે લડે છે અંગ્રેજ કંપની સાથે લડે છે અચ્છા આ યુદ્ધ ક્યારે થાય છે આ યુદ્ધ બક્સર મુકામે 22 ઓક્ટોબર 1764 માં થાય છે એક તરફ બક્સર એક તરફ શું છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ કે બ્રિટિશ સરકાર છે અને બીજી તરફ મીર જાફર મીર કાસિમ અને અવધના શાહ આલમ મુગલ બાદશાહ શાહ આલમ નો ત્રણનું કમ્બાઈન્ડ ફોર્સ છે કમ્બાઈન્ડ આર્મી છે એક તરફ ત્રણ છે એક તરફ બ્રિટિશ સરકાર આ ક્યાં લડે છે 1764 માં બક્સર મુકામે લડે છે પરંતુ આનું પરિણામ શું આવે છે કે આ કંપામાં પણ કંપનીની જ જીત થાય છે જો તમને એક પ્રશ્ન પૂછાય કે બક્સર યુદ્ધ ક્યારે થયો હતો તો તમારો આન્સર શું હશે કે બક્સર યુદ્ધ 22 ઓક્ટોબર 1764 માં થયું હતું બીજી વસ્તુ છે કે આ યુદ્ધનું પરિણામ શું આવ્યું આ પરિણામ આ યુદ્ધના આ બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપે ત્રણ એક બલ ત્રણ કમ્બાઈન ફોર્સ એક બલ બ્રિટિશ સરકાર અને યુદ્ધનું પરિણામ શું આવ્યું કે બ્રિટિશ કંપનીનું આગળ જીત થાય છે અને એટલું જ નહીં આ જીતના પરિણામ સ્વરૂપે એ લોકોને બંગાળ બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા મળી જાય છે મતલબ કે લોકો ટેક્સિસ કલેક્ટ કરી શકશે આ તે શું કરે છે વેપાર કરવા માટે હવે તો શું કરે સત્તાનો પાયો આપણે ઓલરેડી જો કે પ્લાસીના યુદ્ધ પછીનો સત્તાનો પાયો નખાઈ ગયો હવે ધીરે ધીરે શું કરશે લોકો પોતાનો વિકાસ કરશે પોતાની સત્તાને વધારશે શેમાં આખા ભારત દેશમાં ઓકે
આ બે ટોપિક પરથી ગયા પછી પ્લાસન યુદ્ધ અને બક્સર યુદ્ધ જે આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ 8 માં ભણી ગયા છે પહેલા મે થોડું વ્યવસ્થિત મુદ્દા વાઇસ ચોપડી પરથી મને જોઈ શકશું કે આપણે વ્યવસ્થિત બંને ટોપિક નો કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે હવે આપણે વાત કરીએ કે કંપનીની શાસનનો વિકાસ બ્રિટિશ સરકારના શાસનનો વિકાસ કેવી રીતે થયો તો સૌથી પહેલા એક વસ્તુ બોલું બક્સર યુદ્ધ પત્યા પછી એમને ત્રણ બિહાર ઓરિસ્સા અને બંગાળની અંદર જે દિવાની સત્તા મળ્યા પછી એ કોઈ શું કર્યું એક નિયામક ધારો પસાર કર્યો યાદ રાખજો પૂછશે કે નિયામક ધારો કોણ પસાર કર્યો તો અંગ્રેજ સરકાર દ્વારા નિયામક ધારો પસાર કરવામાં આવ્યો ઓકે નિયામક ધારો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો તો જવાબ શું હશે કે નિયામક ધારો 1773 માં પસાર કરવામાં આવ્યો હતો એટલે એક પ્રશ્ન તમારો યાદ થઈ જાય અચ્છા આ ધારો શું હતો તો આ ધારો એવો હતો કે જેમાં ગવર્નર શું થઈ જાય ગવર્નર જનરલ બની જતો હતો એટલે વધારે પણ કામ થઈ ગયું અને આ પરિણામ શું કહ્યું જે એ લોકોનો જે લોકો ટાર્ગેટ હતું કે પોતાની કંપનીની સત્તાનો વધારે વધારે વિકાસ થાય એ પ્રમાણે શોધી કાશો કે વોરન હેસ્ટિંગ હતો એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને કોના તરફથી અંગ્રેજો તરફથી એટલે પહેલો ક્વેશ્ચન પૂછાય આપણને આ મોસ્ટ ઓફ ધ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે આપણી હરીફની એક્ઝામ નો આવતી હોય છે એની અંદર પણ આ સવાલ પૂછાતો છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો તો આન્સર શું થશે તમારો કે વોરન હેસ્ટિંગ્સ આ નોર્મલી અવારનવાર એક્ઝામમાં પૂછાય છે એટલે દરેક વિદ્યાર્થી આ વસ્તુ પર બી ધ્યાન રાખશે કે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો આવ જ્યારે એ આપણા આ ટાઈમ પર શાસન કરતો હતો એ ટાઈમની અંદર એટલું કે આ યુગ પતી ગયું અંગ્રેજી હુકુમત સામે ઘણી બધી સત્તાઓ જે જે આપણે રજવાડા હતા એ લોકો લડાઈ હંમેશા લડાઈ કરતા હતા તો એની અંદર પણ જ્યારે વોરન હેસ્ટિંગનો સમય હતો એટલે પ્રથમ મરાઠા વિગ્રહ મતલબ કે મરાઠાઓની સામે અંગ્રેજ સરકારનું યુદ્ધ થયું અને એની સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ મતલબ કે મૈસૂરના હૈદર અલી સાથે પણ શું થઈ લડાઈ થઈ અને એક સાથે બે યુદ્ધ થવાથી કંપનીની મુશ્કેલીઓ શું થઈ વધી ગઈ પણ એ લોકોએ પરિણામ સ્વરૂપે એને પણ શું કર્યું હાસિલ કરી લીધી આ પાછળ વોરન હેસ્ટિંગના સમય પછી જે બીજો જે ગવર્નર જનરલ બને છે એ કોનવિલ્સ છે અને કોનવિલ્સના સમયની અંદર જ્યારે કોનવિલ્સ ભારતનો ગવર્નર જનરલ બને છે ત્યારે એક ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે જે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે એ કોના સામે થાય છે કે ત્રીજો મૈસૂર વિગ્રહ એ મૈસૂરના જે ભાગ સમાન ગણાય છે જેનું નામ છે ટીપુ સુલતાન સાથે થાય છે અને આ યુદ્ધની અંદર શું કરે એક તરફ ટીપુ સુલતાનનો ઉલ્લાસ કરે છે અને એક તરફ કોનવિલ્સ કંપની કોને બોલાવે છે કે મરાઠા જો હવે મરાઠા અને મૈસૂરની મૈસૂરના લોકોની મદદ લઈને એ આની સામે લડે છે અને કમ્બાઈન્ડ ફોર્સ હોવાથી શું થાય છે ટીપુ સુલતાનનો આની અંદર શું થાય હાર થાય છે અને એને શું જે સંધિ હોય છે તે સ્વીકારવી પડે છે અને કોનવિલ્સના સમય પછી પહેલો કોણ હતો વોરન હેસ્ટિંગ હતો વોરન હેસ્ટિંગ પછી કોણ આવે કોનવિલ્સ આવે કોનવિલ્સના ગવર્નર બન્યા બાદ જ્હોન શોર એ ભારતનો ગવર્નર જનરલ બને છે અને એની એક તટસ્થ નીતિ જો ભારતમાં નાખે છે આ તટસ્થ નીતિને લીધે અંગ્રેજી જે હુકુમત જે હતી અંગ્રેજી હુકુમતની વધારે બદનામી થાય છે વધારે એની જે પ્રેસ્ટીજ છે એ નીચે જાય છે અને એની સાથે ઘણા બધા કોન્ફ્લિક્ટ એ મરાઠા વોર સાથે અને એ સમયે મરાઠા વોર પણ મજબૂત મરાઠા જે કોમ જે છે મરાઠા લોકો પણ વધારે મજબૂત થાય છે આના પછીની જે વાત છે એ આવે છે કે જે ચોથા નંબર પર આવે છે પહેલા નંબર વોરન હેસ્ટિંગ બને છે બીજા નંબર લોર્ડ કોનવિલ્સ બને ત્યારબાદ જ્હોન શો બને આના પછી વિલિયમ વેલેસ્લી જે ભારતનો ગવર્નર જનરલ બને છે આવા આપણે ટેક્સ્ટબુકના પેજ નંબર 6 ની વાત કરે છે મતલબ કે ચોથા પેજની વાત કરે છે જે ઉપરના પેરેગ્રાફની અંદર છે કે વેલેસ્લી કે વિલિયમ વેલેસ્લી આવે છે અને ભારતનો ગવર્નર જનરલ બને છે અને એની જે નીતિ જે છે એ આપણે અહીં જોઈ શકીશું કે એની જે નીતિ છે કે સહાયક નીતિ કે સહાયકારી નીતિ છે એ ભારતની અંદર અપનાવે છે અને એ નીતિ એવી હોય છે કે જેના થકી કેમ કે એને બોજો છે કે હવે મારા સમયની અંદર એ હોય છે કે હું અંગ્રેજી હુકુમતનું રાજ વધારું અંગ્રેજી હુકુમતનું સામ્રાજ્ય હું વધારે વધારે એક્સપાન્ડ કરું એના પરિણામ સ્વરૂપે વેલેસ્લી શું કરે એક સહાયકારીનું એક નીતિ અમલમાં મૂકે છે આ નીતિનું તમે કોન્સેપ્ટ જોશો તો એની જે નીતિ જે છે એને કેટલીક શરતો હોય છે અને શરતો આપણે જોશું પેજ નંબર 6 ની અંદર યલો બોક્સની અંદર લખ્યું છે કે સહાયકારી સૈન્ય યોજનાની શરતો વેલેસ્લીની વાત કરીએ આપણે કે વેલેસ્લી જે ગવર્નર જનરલ બને છે વેલેસ્લી નામ જોઉં છું એટલે યાદ છે બધાને કે વેલેસ્લી જ્યારે બને છે
गवर्नर जनरल बने छे त्यारे ए एना खबे जे जवाबदारी छे के अंग्रेज हुकूमत ने जवाबदारी जे वधारे छे एना कारण सुबह एक एक सहायकारी योजना अंदर एक शर्त लागू थे पहली योजना सुधे के सरकारी कंपनी सरकारी तालीम पामी सैन्य योजना स्वीकार राज्य ने अपाशे मतलब कि एनी वेलेस्टीए जे सहायकारी नीति लायो छे एने जे राज्य स्वीकार से एने पहलो फायदो शू मळशे कि अंग्रेजी नी तालीम अंग्रेजों ना सैन्य नी तालीम लीधी हशे ए सैन्य ए राज्य ने पूरु पाड़वा आवशे एटले ए राज्य ने अंग्रेजी हुकूमत वालो जे सैन्य मळशे एने वधारे रक्षण करशे एवुं एनुं केवुं हतुं ओके जे एमना बाह्य अने आंतरिक बन्ने अकरा परथी ए सैन्यनुं रक्षण करशे बीजुं तेना बदलामां आ योजना स्वीकारनार राजाओने लश्करी खर्च अथवा तेथी आवक धरावतो प्रदेश अंग्रेजोने आपवो पड़शे एक तरफ सैन्य आछे सहायक पर बीजी तरफ शुं आछे के ए लोकोने लश्करीनो जे खर्च छे ए उठाववो पड़शे अने एमनी जे प्रदेश छे एटली जमीन पण आपवी पड़शे ए जमीन मळशे एरिया मळशे એટલે સામાન્ય શું થશે વધારે વધારે એક્સપાન્ડ થશે ત્રીજું કંપનીની પરવાનગી વિના રાજ્યને અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ થઈ શકશે નથી મતલબ કે મેં વેલેસની સહાયકારી નીતિ અપનાવી લીધી છે તો શું થશે કે હું બીજા રાજ્ય સાથે યુદ્ધ કરી શકવા માટે સક્ષમ નથી કેમ કે મારા જે લશ્કર છે એ મારું એકમાનું છે નથી કેમ કે એ બી કોણ છે અંગ્રેજોનું બી લશ્કર મારી અંદર જોડાયેલું છે એટલે એ લોકોના નક્કી કર્યા આ વસ્તુ આપણે શું કહેવાય બંધાઈ ગયા એટલે એની રજા મંજૂરી વગર આપણે બીજા સામ્રાજ્ય મતલબ કે હું આટલો મારા રાજ્ય પૂરતો સીમિત હું બીજા રાજ્ય પર અટેક કરી શકું એમ નથી એટલે શું થઈ ગયું આપણા રાજાઓ છે એ પોતાના સામ્રાજ્ય પૂરતા થઈ ગયા એ વધારે પોતાનો ડેવલપ કરી શક્યા નહીં એનો ફેલાવો કરી શક્યા નહીં સત્તા વધારે સ્થાપી શક્યા નહીં કેમ કે આની વેલેસની સહાયકારી નીતિ એવી હતી રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો જે પોતાની સલાહ સમજૂતી પ્રમાણે આવશે એટલે એ વસ્તુ બી પ્રોબ્લેમેટિક હતી એની અંદર અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં મતલબ કે એ પૂરતું જવાનું હવે ઓકે એવું છે કે કયા કયા રાજ્યોએ વેલેસની સહાયકારી નીતિ અપનાવી તેના આન્સર જોવા મળશે કે નિઝામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા વંશલ અને હોલકર આ રાજ્યો જે હતા એ રાજ્યોએ વેલેસની સહાયક નીતિ અપનાવી હતી આ એક્ચ્યુઅલી એક માટે બે માટે આ ક્વેશ્ચન બી પૂછી શકે છે કે સહાયક નીતિ અપનાવેલા રાજ્યો અને શાસકો કયા કયા હતા તો એક વાર ફરીથી આપણે ટેક્સ્ટમાં જોઈશું કે નિઝામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા અને વંશલ અને હોલકર હતા ઓકે આ જે વેલેસની નીતિ હતી એ તમે જોશો કે એ શું એક સ્લો પોઈઝન સ્લો એટલે કે મીઠું છે ધીરું ધીરું છે કે ધીરે ધીરે વસ્તુ એકદમ ખબર ના પડે પણ ધીરે ખબર પડે કે આપણે શું થઈ ગયા રાજા મતલબ કે શાસક માંથી શું થઈ ગયા ગુલામ બની રહ્યા છે એટલે જે વેલેસની નીતિ હતી એ ધીરે ધીરે શું કર્યું કે પોતાની અંગ્રેજી હુકુમતનો વધારે વધારે ફેલાવો કરવાનો હતો તો આજના આ વિડીયોમાં આપણે જોયું કે આપણે પહેલા પાઠની અંદર ભારતના બ્રિટિશ સત્તાનો ઉદય જે છે એનું પેજ નંબર 5 અને પેજ નંબર 6 નો મુદ્દાભાગનો હિસ્સો આપણે જોયો મેં કેટલાક પોઈન્ટ બી વ્યવસ્થિત લખી નાખ્યા છે કે જેના રૂપે તમને વસ્તુનો બી કોન્સેપ્ટ ક્લિયર થશે કે કેટલાક ક્વેશ્ચન બી પૂછાશે તો તમને એમાંથી વ્યવસ્થિત આન્સર પણ મળી જશે દરેક વિદ્યાર્થી જે પ્રમાણે મેં પહેલા વિડીયોમાં કહ્યું હતું એ પ્રમાણે અત્યારે બી કહું છું કે આ વિડીયોમાંથી પણ તમે બોર્ડ પર જે પોઈન્ટ્સ લખેલા છે એ વ્યવસ્થિત તમારી નોટબુકમાં ઉતારી લેશો અને હવે પછીના ત્રીજા વિડીયોની અંદર મતલબ કે નવમા ધોરણ સમાજના ત્રીજા વિડીયોની અંદર આપણે આ ચેપ્ટર પર કમ્પ્લીટ કરી દઈશું કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો તમે મને વોટ્સએપ પર મારા નંબર પર તમે મને જણાવી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ